વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું, દેહ કુસંગ ને પૂર્વ સંસ્કારનું. તારીખ 18/2/1820 શુક્રવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, આત્મનિષ્ઠા અને સંતોનો સંગ રાખે તો રજોગુણ તથા તમોગુણના વેગ ટળી જાય. બીજો, એ બેય કરીને પણ ન ટળે એવા જે પૂર્વ સંસ્કાર, તે તો મોટા પુરુષ રાજી થાય તો નાશ પામે. ત્રીજો, મોટા પુરુષ રાજી થાય તો ગમે તેવું દુઃખ કે વિઘ્ન આવનારું હોય તો પણ નાશ થઈ જાય ને સર્વ વાતે સુખી થાય. ચોથો, કપટ કામ માન વગેરેનો ત્યાગ કરી સંતનો ગુલામ થઈને રહે તો મોટા સંત રાજી થાય અને પાકો હરિભગત થાય. પાંચમો સાર, મોટા સંતને વિશે જેવા ગુણ કે દોષ કલ્પે છે તેવો પોતે થઈ જાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ફાગણ સુધી પંચમીને દિવસ સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા ને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી, એ તે ગુણના વેગ કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ કુસંગ અને પૂર્વ સંસ્કાર એ ત્રણ છે. તેમાં દેહને યોગ્ય કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે. અને જે રજોગુણ તમોગુણના વેગ એ બેય કરીને પણ ન ટળે તે તો કોઈક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગ્ય કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે. પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું, જે પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાક હોય તે રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું, જે શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર અને ઈર્ષા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે પણ દેહે કરીને સર્વેને નમતો રહે તો એની ઉપર મોટા સંત રાજી થાય છે. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશય કામી થાય અને મોટાને વિશે ક્રોધી લોભી પણ ઉપરઠે તો પોતે ક્રોધી લોભી થાય અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી નિર્લોભી નિસ્વાદી નિર્માની નિસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે? તો સારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય, તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અચલ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો, તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું.
એમ જાણીને હરિભક્તનો દાસાનું દાસ થઈને રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન વૈરાગ ભક્તિ આદિ જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત થયું.